તો જ્યારે સાંજનો જમવાનો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, ચાલો આજે હવે ખારી ભાત બનાવવાની છે. કારણ કે હું પપ્પા અને ચેતન છીએ ને, રોટલી બપોરની એને ઘણી બધી પડી. અમે ગામમાં ગયા ને સવારના, ત્યારે ગોલો ખાઈને આવ્યા હતા ને ભારતીબેનના ઘરે ગયા ને ત્યારે નાસ્તો કર્યો હતો ત્યાં. તો પછી ઘણી ભૂખ હતી નહીં, તો ઘરે આવીને વધારે ખાવાની, રોટલી ઘણી બધી બચી ગઈ હતી. તો મેં કીધું બીજું કાં ખીચડી કરવી પડે, ખીચડી કરત ને તો કાંક વળી તીખું બનાવવું પડે સાથે, તો આમ ખારી ભાત ને દહીં ચાલશે અને રોટલી પડી છે ઘણી બધી. તો કીધું ખારી ભાત બનાવી દઉં ને. એક કમેન્ટ આવી હતી, યુઝર કંઈક ખબર નહીં, આઈડીનું નામ તો શું છે કંઈ ખબર નથી, તો કમેન્ટ આવી હતી એમની કે ખારી ભાતની રેસીપી આપજો. તો મોટી મોટી રેસીપી આપી, એક બે વખત આપી છે રેસીપી. ખારી ભાતમાં આમ તો કંઈ છે નહીં, પણ બધાની બનાવવાની ને રીત બધા બધાની અલગ હોય. કોઈક કાંઈક થોડુંક, કોઈક મસાલા કોઈક વધારે નાખે, કોઈક ઓછા નાખે, બધાની અલગ અલગ રીત હોય. તો આજે મેં કીધું મારી રીત હું બતાવી દઉં. મને ને તે અમારા ગોવાળ છે ને હીરા બાપા, ઈ એને ખારી ભાત એને બહુ મસ્ત વાળે બનાવે છે. ઈ ખારી ભાત બનાવે છે ને એવી ખારી ભાત એને મેં આ દિવસ સુધી કોઈના હાથની બીજાના હાથની નથી ખાધી. એની ખારી ભાત એને મને બહુ ભાવે. તો ક્યારેક ઉનાળે બધા ભેગા થશું ને હીરા બાપાને ટાઈમ હશે, કહેશું એને હીરા બાપાને ખારી ભાત વગર તમે એમની રેસીપી એકવાર ટ્રાય કરશો ને તમને મજા જ આવી જશે. તો રેસીપી એ બતાવીશ તમને જો ઓલું હશે ને ત્યારે. તો થોડુંક ઓલું આવે, બધા ગરમી આવે, બધા આવે ને મહેમાન આવે ને ત્યારે ભાવનાબેન ને બધા આવશે ઘરે, ત્યારે કંઈક કરશું પ્રોગ્રામ એક દિવસ. ખારી ભાત માટે ને શાક લઈ લીધું છે બધું, તો 3 ટમેટા છે, 4 મરચા છે, 1 લીંબુ, 2 કાંદા મીડિયમ સાઇઝના કાંદા છે એટલે 2 છે, જો નાની સાઇઝના હો તો 3 લેવાના, ને 1 બટાકું. જો બટાકું તમારે વધારે પસંદ હોય ને ખારી ભાતમાં તો વધારે નાખવાનું, ચેતનને પસંદ નથી ને એટલે અમે ઓછું નાખીએ છીએ. ને આ 1 લસણની કણી. તો ચાલો શાક સધારી લઈએ પછી મળીએ આગળ. અહીંયા જુઓ શાકભાજી કટ થઈ ગયા છે. તો જુઓ અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. આજે લગભગ વળી પછી ખારી ભાતની તૈયારી લાગે છે. પેલા નાખશું રાઈ, પેલા ખડા મસાલા નાખવાના. ખડા મસાલા હું નથી નાખતી કારણ કે કાઢવા પડે, આજે નથી નાખતી. ગરમ મસાલો નાખી નાખે, ખડા મસાલા નાખીએ છીએ. જીરું વધારે સારું, વધારે તો માપસર ખપે ને. ને ખારી ભાતમાં લીલા મરચાંનો વગર કરવાનો, મસ્ત લાગે એકદમ. લીલા મરચાંનો વગર કરવાનો, તીખા નહીં ને. લસણ નાખી દેવાનું, બટેટા ને કાંદા, થોડીક વાર એને બટેટા ને કાંદા ને સાતડવા દેવાનું, પછી ટમેટું નાખશું. ભાત અલગ કેટલી ટાઈપ મેથડ થી બને? ઘણા મેથડ થી બને. પેલા કોક ચોખા શેકે ને, કોક ચોખા શેકે. હમણાં બાપુજીએ બનાવ્યા હતા ને, તે એ ચોખા શેકીને બનાવ્યા હતા. પપ્પા બનાવે છે ને, પપ્પાને હું બનાવી છે ને, પાણી નાખીને બનાવી છે. પટેલ બનાવે છે ને, એ ચોખા શેકીને બનાવે છે. પહેલાં એને ચોખાને એકદમ બરોબર સાંતળી લે તેલમાં ને પછી બનાવે, પછી પાણી નાખે. હા, પછી પાણી નાખે ને અમે પહેલાં પાણી નાખી દઈએ ને પછી ઉપરથી ચોખા નાખીએ. ઘણી રીતે બને. તો એમાં શું ફરક થાય? ચોખ્ખો કઈ રીતના કેવો વધારે ચડે ને સારો ટેસ્ટી બને? બધા ટેસ્ટી બને. તો કાઈ તો ફરક આવે, બનાવવાની રીત અલગ હોય, બાકી તો ટેસ્ટ તો હવે એવો મસાલા ઈ જ હોય ને હાથ હાથમાં ફરક હોય બધાને. અમુક ના હાથમાં કોક ચોખ્ખો પાણી વધારે પીવે, કોક ઓછો પીવે, એવું થાય એટલે ચડી ફટાફટ જાય. ઓલા આપણે તેલમાં સાંતળી લઈએ ને ઈ ચડી એટલે હવે નાખશું ટમેટું. ખબર કેમ પડે તમને ડુંગળી ચડી? કલર ચેન્જ થઈ જાય ને, પાતળી જેવી થઈ જાય થોડીક ચડે ને એટલે. લાલ મરચું, ધાણા બરોબર નાખવાના, 2 ચમચી જેવા ધાણા. કારણ કે ખડા મસાલા નથી નાખ્યા એટલે ગરમ મસાલો, ખડા મસાલા નાખીએ તો ગરમ મસાલો નાખીએ.
કોઈ ચોખાનું નાખશું હું એટલે પાંચ વાટકા, એને ચૂલા ઉપર પાંચ વાટકા જોઈએ, ગેસ ઉપર હોય તો ત્રણ વાટકા, કારણ કે અમને થોડીક એને રસવાળી વધારે પસંદ છે, રસવાળી ખારી ભાત હોય નહીં, નકર ચૂલા ઉપર તમે ચડાવો ને છૂટી ચડાવો ને તો ચાર વાટકા પૂરા થઈ જાય, પણ અમને બધાને એને થોડીક રસવાળી વધારે પસંદ છે. ને વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે, જુઓ છાંટા પડે છે, હજુ હાથ ઉપર પડે છાંટા, હજુ ખારી ભાત બનવા દેશે કે નહીં દે. નાખી દેસુ સ્વાદ અનુસાર નમક, અડધું લીંબુ નો અત્યારે રસ નાખશું, પછી ચાખી લઈએ. લે પકડું. જુઓ છાંટા પડવાના થઈ ગયા છે ચાલુ. માવઠું માવઠું 23 તારીખની આગાહીનું માવઠું આવી ગયું છે. પાણી ઉકળવા માંડ્યું છે, પાણી ઉકળે ને ત્યારે નાખવાનું, ને પાણી અત્યારે ચાખી લેવાનું, કઈ ઓછું વધુ હોય તો નાખી દેવાનું આ ટાઈમે, ને આ કોરા ચોખા નાખું છું, ધોયલા હોય તો ધોયલા નાખવાના, કારણ કે અમારી કણકી એટલે હું ધોતી નથી, તમારે ઓલા ચોખા હોય ને તો બાસમતી ચોખા હોય તો ધોઈ લેવાના, કારણ કે આ ધોઈને નાખીએ ને તો પછી એને કણકી વધારે કણકી થઈ જાય, ધોઈને નાખી ક્યારેક ધોઈને નાખી ક્યારેક ધોયા વગર નાખી, હવે ઢાંકીને પાકવા દેવાનું હે. ને નીચે ડેડા દોઢા શેકો એ મૂકી દીધા હે. આજે બીજ છે તો જુઓ ચંદા મામા અહીંયા જુઓ મકાઈની મોજ લેવાય રહી, અહીંયા ચડે છે ખારી ભાત, ને અંદર ડોડો એ શેકાય છે, જુઓ ડોડો શેકાય છે અંદર, ને અહીંયા લેવાય છે ખારી ભાતની મોજ, કે ઓલે શું ડોડાની મોજ કેવો હોય ડોડો, આદ્યા આદ્યા ખાય છે, મિશ્રી મિશ્રી કેરી ખાય છે, ને એક સાયકલો પડ્યો છે અહીંયા, આવી જાઓ તમને ખાવો હોય તો. જો વાડીના ડોડા, ક્યારેક એને મકાઈ કાચી મકાઈનું બેબી કોર્નનું શાક બનાવશું કેમ. કાલે શરબત બનાવશું બીલા નું, આ જુઓ કેટલો મોટો હોય, પણ આજે મારે ખ્યાલે કાચું હોય હજી. પાછા ટોળ એટલે બેસી ગયા છે મોરભાઈ, અત્યારે વાગે છે 9:45 અને તૈયાર થઈ ગયા છીએ, અને કામે કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ, ને પવન જુઓ જોરદારનો લાગે છે, ને આજે લઈને જવાનું છે આદ્યાને કસરત કરવા માટે, તો રોટલી તો બનાવી દીધી હતી સવારના, પણ એને શાક બનાવવાનું રહી ગયું હતું, તો ચેતન કે લેતી આવજે, પણ મેં લેશું 40 રૂપિયાનું અને શાક આટલું આવે, તો મેં કીધું ચાલો ફટાફટ બટેટાનું શાક વગાડી દઈશ તો ટાઈમ નહીં લાગે, ટાઈમ હતો થોડોક તો મેં કીધું ચાલો વગાડી દઈએ, કારણ કે શાક વેચાતું લઈએ એટલું તો માપનું આવે, ને એક અત્યારે 20 રૂપિયા છે બટેટાના, તો એમાં કેટલી વાર શાક બની જશે, તો ચાલો ફટાફટ શાક વગાડી દઉં, ને આદ્યા રેડી થઈ ગઈ, આદો બાપરે શું થઈ ગયું દીકુને,
હું ને આદ્ય જુઓ રેડી થઈ ગયા છીએ જવા માટે. તડકો બહુ છે ને, હવા લાગે છે એટલે ચશ્માને મોઢું બાંધ્યું છે, કારણ કે મારી આંખોમાં કચરો જાય ને તો પછી મારું માથું દુખી આવે ને આંખોનો મને થોડોક પ્રોબ્લેમ છે, એટલે નકર ચશ્મા પહેરવાની જરૂર ન પડે. જુઓ હવા કેવી લાગે છે, પવન કેવો લાગે છે, જુઓ જડે વાવા જેવડું ઉપડ્યો ને એવો પવન લાગે છે આજે તો. ને આદ્ય મસ્ત રેડી થઈ ગઈ હિરોઈન. હાય આદુ, જય શ્રી કૃષ્ણ. ને અહીંયા સુકાવી દીધા છે ઘઉં પણ આજે, હવે ઘઉંમાં કીધું ડબ્બો દડાવો જ પડશે એટલે ઘઉં સુકાવી દીધા છે. પણ વરસાદનું કાંઈ નક્કી નહીં, તડકો છે તડકો છાણી થાય છે. પણ ચેતનને કહી દીધું છે મેં કે જો કાંઈ એવું થાય તો જોઈ લેજો જરાક. ચાલો ફટાફટ હવે